ઈરાનથી આવી ભારતમાં દૂધમાં સાકળ ભળે તેમ પારસી સમાજ ભારત દેશમાં વસીને અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશના અને કર્મભૂમિ સાથે વતનની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે. સ્વભાવે માયાળુ પારસી સમાજનું આજે નવા વર્ષ નિમિત્તે અગ્નિદેવની પૂજા કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. કોરોનાએ તમામ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ ઉપર રોક લગાવી છે ત્યારે દરેક ધર્મનો તહેવાર લોકો સાદાઈ પુણ્યતિથિ પર ઉજવવા મજબૂર બન્યા છે. ત્યારે પારસી સમાજના નવરોઝ દિવસ નિમિત્તે પણ પારસી સમાજે ખૂબ જ સાદગીપૂર્વક રીતે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે તેમના તહેવારની ઉજવણી કરી હતી. પારસી સમાજમાં મોટી સંખ્યામાં નવસારી જિલ્લામાં વસ્યો છે ત્યારે પતિવાદ આવતા નવીનને ઉજવવા માટે 11મી આવ્યા તેવો પવિત્ર આતશ બહેરામની પૂજા કરતા હોય છે. સાથે જ પવિત્ર આત્માઓને બોલાવી ઊંઝાનું અનેરું મહત્વ આજે હોય છે. એક વર્ષના 365 દિવસ હોય છે પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે. ગઈકાલે પારસીઓની પતિથિ ઉજવાય જેમાં વર્ષ દરમિયાન અજાણીએ થયેલી ભૂલો માટે પ્રયાતી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન થયેલી ભૂલો ઈશ્વર માફ કરે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને બીજા દિવસ એટલે કે આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. 11મી જઈને 24 કલાક અગ્નિ પ્રજ્વલિત રહે છે. અગ્નિમાં સુખડની લાકડીઓ ધરાવી પૂજા અર્ચન કરે છે. આ દિવસે બધા એકબીજાને ભેટીને શુભકામનાઓ પાઠવે છે અને પારસી ભાઈ બહેનો અગ્નિની દેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને 1391માં પારસી વર્ષની શુભકામનાઓ પાઠવી નૂતન વર્ષના હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આજે તો સુખડ જો છે તો આજે લોકો ઘણું બધું આવે આતશ બહેરામમાં ચડાવે, કારણ કે અંદર જે અગ્નિ સળગે તેની ઉપર ચડાવવામાં આવતું છે. બહુ મહત્ત્વનો દિવસ છે આજે. સુખડ છે, માછી છે, કાઠી છે, એ ચડાવે તો જ પૂજા એ થાય અને પૂજાની અર્ચના થાય અને 24 કલાક એ સળગી રહે. આજનો દિવસ તો બહુ મહત્ત્વનો છે. આજે તો નવું વર્ષ છે, વર્ષમાં એકવાર આવે, બધા એકબીજાને મળે, ગલે મળે ને તહેવાર મનાવે, બસ બીજું કંઈ નહીં. આજે પારસીઓનું ન્યૂ ઇયરના તમામ પારસી સમાજને શુભેચ્છા પાઠવું છું. આમ તો પારસીના જે છેલ્લા દિવસો 10 દિવસો હોય એ મુક્તાજના દિવસો કહેવામાં આવે, જેમ હિન્દુઓના શ્રાદ્ધના દિવસો હોય અને તે રીતે પારસીઓના આ શ્રાદ્ધના દિવસો પૂજા અર્ચનાના દિવસો કહેવાય અને એ દિવસો દરમિયાન મુક્ત આત્માઓને બોલાવી અને એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અને પારસીઓના જે 12 મહિના હોય તે રીતે દરેક સમાજના 12 મહિના હોય, હિન્દુઓના પણ 12 મહિના, અંગ્રેજી મહિનાના 12 મહિના અને 30 દિવસો, એટલે અમારા 360 દિવસો થાય અને 5 દિવસો જે ખૂટે છે તે ગાથાઓના દિવસો હોય છે. અને પારસીઓનો છેલ્લો દિવસ એ વહીસોઈસ ગાથા હોય, એટલે કે પારસીઓનો પતેતીનો દિવસ તરીકે ઉજવતા હોય છે. પતેત એટલે કે પ્રાયશ્ચિત કરવાનો દિવસ. એ દિવસ દરમિયાન આખા વર્ષ દરમિયાન થયેલી ભૂલોને પ્રાયશ્ચિત કરીને 11મી અને આતશ બહેરામમાં માફી માંગવાનો દિવસ હોય અને બીજે દિવસે એટલે કે આજે ફરવંદી મહિનાનો હોર્મઝ રોજ અને ન્યૂ ઇયર તરીકે એની ઉજવણી કરવામાં આવતી હોય છે. ફરીથી પારસી સમાજને મારા નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું.